કેટલા લોક બહુ ક્યાં છે આપણે તમારા માટે અમારા ચાર ધારાસભ્યો શ્રી કેતનભાઈ ઇનામદાર, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ, રંજનબેન ભટ્ટ અમારા સાંસદ, એ બધાએ તમારા વતી રજૂઆત કરી. એ પહેલો કાર્યક્રમ અને અમે નટો મામાને બોલાવ્યા છે મિટિંગમાં, એટલે અમે ડોકુ હલાવી અને તમારે 27 કરોડ રૂપિયા મળી ગયા. લોક ઉત્પાદકો 27 કરોડ રૂપિયા મળ્યા. મેં સેમ સાહેબને કહ્યું, તમારા દિનુમાં અધ્યક્ષ છે, આમ તો એમને ક્યારેક ભૂલ ના થઈ, આજે કેમ થાય છે આટલી મોટી ભીડ જોઈ ને એટલે થઈ જાય. તો દિનુમામા સાથે જયારે મળ્યા, અમારા ભાર્ગવભાઈ પણ હતા, અને આખો પ્રશ્ન 5 મિનિટમાં ઉકેલાઈ ગયો. દૂધ ઉત્પાદકોને હિતની વાત હોય ત્યારે દિનમાં ક્યારેય પાછી પાણી ના કરે એ પણ તમારે સમજી લેવાની જરૂર છે. પરંતુ એવું કશું થયું નહીં, કેમ કે બંને જણા ખૂબ પોઝિટિવ હતા અને પેલા 5 જણાએ પણ તરત 1 મિનિટમાં વાત માની, એટલા માટે સરળ તમને આટલા બધા પૈસા મળ્યા. અને મામા જો કહ્યું તો મામા કે આ બધા દૂધ ઉત્પાદકોને તહેવારોમાં પૈસા મળવા જોઈએ, દશેરા પહેલા 19 કરોડ રૂપિયા મળી ગયા, 18 કરોડ રૂપિયા તમને આપ્યા, બાકીના 9 કરોડ રૂપિયા એ તમે માર્ચ 31 પહેલા આપી જવા છે તમારા ખાતામાં, એ પ્રકારે નક્કી થયું. મને વધુ 27 કરોડ રકમ છે એટલે 2-3 વર્ષ આપવાનું કહેશે, પણ એમને કહ્યું ના, આવનારા તહેવારોમાં તમારી દિવાળી સુધારી દેવાની છે, એ રીતે એમણે આ પૈસા તમને તરત જ આપવાનો નિર્ણય કર્યો. દર્શક મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.